नमस्कार विद्यार्थी मित्रों, तपोवन ग्रुप ऑफ स्कूल संचालित अपनी यूट्यूब चैनल तपोवन साइंस एकेडमी में हर्षिल्पा मैम आप सर्व विद्यार्थियों हार्दिक स्वागत करू छूँ। JEE नीट केमिस्ट्री 12th साइंस लेक्चर 30 चैप्टर नाइट्रोजन युक्त कार्बनिक संयोजन। चलो लास्ट वीडियो लेक्चर की अंदर याद हो तो आप जुड़ू तू नाइट्रो कम्पाउंड्स है रिडक्शन की प्रोसेसिस। ओके, ए रिडक्शन की प्रोसेस में आप जुड़ू तू कि रिडक्शन नॉर्मली करिए तो अपने डिफरंट टाइप्स ऑफ कम्पाउंड्स एज अ प्रोडक्ट मे बट वी हैव मोर देन वन टाइप्स ऑफ रिडक्शन प्रोसेसिस ऑन द बेसिस ऑफ मीडियम लाइक रिडक्शन ऑफ नाइट्रो कंपाउंड्स इन प्रेजेंस ऑफ एसिडिक मीडियम न्यूट्रल मीडियम एंड इन अल्कलाइन मीडियम। ओके चलो तो आप आई थिंक लास्ट वीडियो लेक्चर की अंदर जो रिडक्शन की प्रोसेस जोई थी एसिडिक मीडियम की अंदर जोई थी। नाउ वी आर गोइंग टू अंडरस्टैंड the reaction of reduction nitro compounds in presence of neutral medium. तो न्यूट्रल मीडियमनी पण थोड़ी रिएक्शन आई गेस के मैं तमने करावी हशे पण आपणे अहींया थोड़ीक रिपीट करशुं कारण के एना बेज उपर थोड़ूक बीजू कंईक जोवानुं छे। एटले लाइक मैं तमने करायुं हशे के मारी पासे CH3CH2NO2 नाइट्रो इथेन छे, रेडी? आ नाइट्रो इथेन छे, एनुं रिडक्शन करावुं छुं बराबर। और न्यूट्रल मीडियम है एटले एसिड के बेइज हूँ लई ना शकूँ, एटले मारी पासे ऑप्शन है कि हूँ झिंक लईश इन प्रेजेंस ऑफ एमोनियम क्लोराइड प्लस वॉटर अने हायर टेम्परेचर। ओके, चलो हूँ आ प्रोसेस करीश तो डेफिनेटली मारी जो प्रोडक्ट है बराबर ए प्रोडक्ट मने हाइड्रोक्सिल एमाइन मळशे, जेम के प्रोडक्ट आवी बने CH3CH2NH OH, જ્યારે પણ એને ઓએ જોવા મળે તો એને હાઇડ્રોક્સિલ એમાઇન કહેવાય। કઈ રીતે બનશે? તો આ નાઇટ્રોજનને એક હાઇડ્રોજન મળશે, અહીંયાથી એક ઓક્સિજન કેન્સલ આઉટ થઈ અને જે એક ઓક્સિજન બચે એને પણ એક હાઇડ્રોજન મળશે અને અહીંયાથી એક ઓક્સિજન જે છે એ બીજા બે હાઇડ્રોજન સાથે શું દૂર કરી દે? પાણીનો અણુ, રેડી? તો આ જે કમ્પાઉન્ડ બન્યું છે એનું નામ છે એન ઇથાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન, બરાબર? એન ઇથાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન। ઓકે, તો આવી જે પ્રોડક્ટ છે આપણને ફાઇનલ પ્રોડક્ટ મળે, નોર્મલી કેટલા હાઇડ્રોજનની અહીંયા જરૂર પડશે? તો વી કેન કન્સિડર ફોર હાઇડ્રોજન હિયર। ઓકે, કારણ કે અહીંયા એક ઓક્સિજન છે અને બે હાઇડ્રોજન જોશે, બીજા બે હાઇડ્રોજન આપણે અહીંયા દાખલ કર્યા, ટોટલ ચાર હાઇડ્રોજન, રેડી? તો આ રિડક્શનની પ્રોસેસ તમે જોઈ શકો છો કે ન્યુટ્રલ મીડિયમમાં પોસિબલ બને છે, રેડી? હવે મારે આગળ એ સમજાવવાનું છે કે આજે આપણને હાઇડ્રોક્સિલ એમાઇન મળે છે એની આગળ એક બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન પોસિબલ બને છે, જે તમે અલ્ડીહાઇડ કિટોનને કાર્બોક્સિલિક એસિડવાળા લેશનમાં નોર્મલી જોવાના છો, બરાબર? અને લેબની અંદર પણ બાર સાયન્સમાં એ જે રિએક્શન છે એ હું કરાવું છું અને ઇનકેસ આ વર્ષે પોસિબલ બનશે તો તમે પણ કરશો। લાઈક માનો કે તમને આવું કોઈ હાઇડ્રોક્સિલ કમ્પાઉન્ડ આપે, જેમ કે અત્યારે આપણે બનેલું છે CH3CH2NHOH, આ આપણું હાઇડ્રોક્સિલ કમ્પાઉન્ડ છે। આવા હાઇડ્રોક્સિલ કમ્પાઉન્ડની આપણે ટોલેન્સ રિએજન સાથે પ્રોસેસ કરાવી। વોટ ઇઝ અ ટોલેન્સ રિએજન? ઇટ્સ અ કાઇન્ડ ઓફ રિએજન વિચ ઇઝ આઈ થિંક વેરી યુઝફુલ રિગાર્ડિંગ એનાલિસિસ ઓફ એની ઓર્ગેનિક કમ્પાઉન્ડ। કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એનું એનાલિસિસ કરવું હોય ત્યારે ટોલેન્સ રિએજન છે એક અગત્યનો પ્રક્રિયક છે। ઓકે, હવે ટોલેન્સ રિએજન્ટ એટલે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ। નોર્મલી એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ એટલે તમે શું લખી શકો? તો તમે લખી શકો Ag2O, અને આવું ન લખવું હોય તો નોર્મલી એને સંકીર્ણ ફોર્મમાં પણ લખી શકાય છે, બરાબર? પણ આ પણ ચાલી શકે। હું તમને કહી દઉં કે અહીંયા સિલ્વર જે છે એ +1 ઓક્સિડેશન અવસ્થામાં છે, સાંભળજો। હવે એનું શું થાય સાંભળો, કે આ જે હોય ને સિલ્વર નાઇટ્રેટ, એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ, જેને ટોલેન્સનો પ્રક્રિયક કહેવાય, ટોલેન્સ પ્રક્રિયક, બરાબર? તો આ ટોલેન્સ રિએજન્ટ છે, રેડી, એ એક ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય છે ઓક્સિડેશન કરતા, બરાબર? ચાલો, તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે મતલબ એ સામેવાળું જે છે એનું ઓક્સિડેશન કરાવે, તો બે હાઇડ્રોજન છે અહીંયાથી કેન્સલ આઉટ થશે તો ઓક્સિડેશન થયું કહેવાય ને। નોર્મલી તમે સમજી શકો ત્યાંથી બે હાઇડ્રોજન કેન્સલ આઉટ કરો છો, બરાબર? તો તમારી પ્રોડક્ટ શું હશે? તો ફાઇનલી
તમારી જે પ્રોડક્ટ છે એ તમને આવી મળશે ઓક્સિડેશનની પ્રોસેસથી, લાઈક CH3CH2 એન્ડ એન ડબલ બોન્ડો અને નાઇટ્રોસો કમ્પાઉન્ડ કહેવાય, એન ઇથાઇલ નાઇટ્રોસો સંયોજન મળશે, બરાબર. નાઇટ્રોસો ઇથાઇલ નાઇટ્રોસો ઇથેન, રેડી. આ નાઇટ્રોસો ઇથેન જે છે ને એ આપણી પ્રોડક્ટ છે, તો તમે સમજી શકો કે અહીંયા હાઇડ્રોજન કેન્સલ આઉટ થાય છે તો માઇનસ H2O થાય અને તમને અહીંયા સિલ્વર મળી જાય. 2 મોલ્સ ઓફ શું મળે? સિલ્વર મળે. તો સિલ્વરનો ઓક્સિડેશનાંક જુઓ તો અહીંયા 0 થઈ ગયો. તો સિલ્વર જે છે એનું પોતાનું અહીંયા શું થાય છે? તો તમે કહી શકશો કે +1માંથી 0 છો તો સિલ્વરનું રિડક્શન થાય છે. તો ચોક્કસથી આપણું જે કમ્પાઉન્ડ હતું ને કે જેનું નાઇટ્રોસો બની ગયું એનું શું થયું હશે? ઓક્સિડેશન, બીકોઝ આ ઓક્સિડેશન કરતા છે, ટોલેન્સ રિએક્શન. તો ચોક્કસથી એ સામેવાળાનું શું કરાવી શકે? ઓક્સિડેશન. અને બસ એ જ વસ્તુ જોવા મળે છે. તો ટોલેન્સ રિએક્શન, મેં કીધું એમ, બહુ જ અગત્યનું ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે જેની સાથે તમે નોર્મલી કામ કરવાના છો, બરાબર. ચાલો આગળ વધીએ. હવે આપણે બીજી પ્રોસેસ તરફ જઈએ, બરાબર છે. હવે બીજી પ્રોસેસ એટલે કઈ? તો રિડક્શનની જ તે, પણ ઇન બેઝિક મીડિયમ, બરાબર. બેઝિક માધ્યમની અંદર પ્રોસેસ, ઓકે. તો રિડક્શનની પ્રક્રિયા સી નંબરની એ આપણે કહેશું કે નાઇટ્રો સંયોજનનું, નાઇટ્રો સંયોજનોનું બેઝિક માધ્યમમાં કયું? રિડક્શન, રેડી. બેઝિક મીડિયમની અંદર આપણે એની રિડક્શનની પ્રોસેસ જોવાની છે. ચાલો, તો એમ કહી શકાય કે જ્યારે આપણે માનો કે નાઇટ્રોબેન્ઝીન છે એનું રિડક્શન આલ્કલાઇન મીડિયમમાં કરાવીએ, ઝીંક અને બીજું લઈ શકાય આપણે એની સાથે, શું? તો ઝીંક અને કોઈ માનો કે આલ્કલી લઈ લો, લાઈક એને હોય તમે લઈ શકો, ડઝન્ટ મેટર, બરાબર. તો એ આપણને બાયોમોલેક્યુલર રિડક્શનની પ્રોસેસથી કંઈક અલગ જ પ્રોડક્ટ આપશે, બરાબર. રિડ્યુસિંગ એજન્ટ ઉપર ડિપેન્ડ કરે કે આપણી પ્રોડક્ટ કેવી રહેશે, ઓકે. ચાલો જોઈએ કે આલ્કલાઇન મીડિયમમાં આપણે નાઇટ્રો કમ્પાઉન્ડ જે છે એના રિડક્શનની પ્રોસેસ કરાવીએ તો આપણને શું મળવાનું છે, ઓકે. જોયું? ચાલો, માનો કે મારી પાસે છે C6H5NO2, આનું નામ શું આવશે? નાઇટ્રોબેન્ઝીન, રાઈટ. આ નાઇટ્રોબેન્ઝીન જે છે એનું રિડક્શન કરાવું, લાઈક એને હાઇડ્રોજન આપું છું, બરાબર. જો હું એને હાઇડ્રોજન આપીશ ને તો -H2O થઈ જશે, ઓકે. -H2O થઈ અને એમાંથી આપણને જે પ્રોડક્ટ મળશે ને એ મળશે C6H5NO, નાઇટ્રોસો બેન્ઝીન મળશે, નાઇટ્રોસો બેન્ઝીન, રેડી. કેટલા હાઇડ્રોજન, કેટલા ઓક્સિજન જોશે? તો તમે સમજી શકો 2 હાઇડ્રોજનની જરૂર પડી, રેડી. હવે નાઇટ્રોસો અને નાઇટ્રો, બરાબર, નાઇટ્રો સંયોજન. તો આ નાઇટ્રો છે અને બેનું એ નાઇટ્રોસો છે, બંનેના ઓક્સિડેશન આંક વચ્ચે ડિફરન્સ હશે, મતલબ ઓક્સિડેશન આંક અહીંયા જે હશે એના કરતાં ત્યાં જુદો જોવા મળશે, ઓકે. આગળ વધીએ. હજી પણ આગળ રિડક્શનની પ્રોસેસ પોસિબલ છે, રેડી. એ કઈ રીતે? તો માનો કે હું એનું રિડક્શન કરાવું છું, બરાબર. તો હજી પણ 2 હાઇડ્રોજન અંદર એડ થઈ જશે, તો આપણી ફાઇનલ પ્રોડક્ટ શું હશે? ફાઇનલ પ્રોડક્ટ આવી મળશે C6H5NHOH. તો આ શું મળી ગયું આપણને? હાઇડ્રોક્સિલ એમાઇન, બરાબર. બેન્ઝીન હાઇડ્રોક્સિલ એમાઇન, બેન્ઝીન હાઇડ્રોક્સિલ એમાઇન જે છે, ઓકે, એ આપણી પ્રોડક્ટ રહેશે. તો બહુ સિમ્પલ પ્રોસેસ છે. બેઝિક મીડિયમમાં પ્રોડક્ટ કંઈક ડિફરન્ટ ટાઈપની મળે છે જે તમે જોઈ શકો, રેડી. તો મારું કહેવાનું એમ છે કે જે પણ પ્રોડક્ટ આપણી પાસે છે એ કઈ રીતે મળશે? તો નાઇટ્રોબેન્ઝીન મેં લીધું, એનું બેઝિક મીડિયમમાં 2 હાઇડ્રોજનની હાજરીમાં રિડક્શન થઈને ફર્સ્ટ ઓફ ઓલ અંદર કઈ વસ્તુ એડ નહીં થાય, જસ્ટ 2 હાઇડ્રોજન સાથે 1 ઓક્સિજન કેન્સલ આઉટ થશે. ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન, બરાબર છે. તો ડિપેન્ડ કરે છે કે આપણે કયા મીડિયમમાં, કઈ કન્ડિશનમાં અને કયો રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરીને પ્રોસેસ કરાવીએ છીએ,
ओके तो एच टू ओ दूर થઈને પેલા નાઇટ્રોસો બેન્ઝીન બનશે એનું ફરી પાછું હું રિડક્શન કરાવીશ ધેન ડેફિનેટલી બે હાઇડ્રોજન એડ થઈ અને આપણને હાઇડ્રોક્સિલ એમાઇન કમ્પાઉન્ડ મળે છે રેડી આગળ માનો કે નાઇટ્રોસો બેન્ઝીન બરાબર છે મતલબ આગળ પણ પ્રોસેસીસ પોસિબલ છે તો એ બધી આપણે જોઈ લઈશું રેડી માનો કે આજે આપણી પ્રોડક્ટ બની હતી ને નાઇટ્રોસો બેન્ઝીન એની આપણે બેન્ઝીન હાઇડ્રોક્સિલ ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન ઓર બેન્ઝીન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રોસેસ કરાવીએ તો આપણને એઝોક્સી બેન્ઝીન ટાઈપનું કમ્પાઉન્ડ મળે રેડી તો બધી જ પ્રોસેસીસ જે છે રેડી એ આપણે જોઈ જઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે કામ કરવાનું છે ચલો તો નોર્મલી તો આપણે અહીંયા સુધી જોવાનું છે પણ તેમ છતાં જેટલી પણ પોસિબલ છે પ્રોસેસ જોઈએ લાઈક સી સિક્સ એચ ફાઇવ નાઇટ્રોસો બેન્ઝીનની પ્રક્રિયા સી સિક્સ એચ ફાઇવ એન એચ ઓ એચ હાઇડ્રોક્સિલ ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે આપણે કરાવીએ બરાબર જો એવું કરાવશું ને તો આપણી પ્રોડક્ટ કંઈક આવી બનશે કે સી સિક્સ એચ ફાઇવ એન ડબલ બોન્ડ એન સી સિક્સ એચ ફાઇવ રેડી અને અહીંયા આવી જશે ઓક્સિજન આ જે છે એનું નામ છે એઝોક્સી બેન્ઝીન પ્લસ ટુ મોલ્સ ઓફ હું દૂર થઈ જશે એચ ટુ રેડી તો આ તો સાઇડની પ્રોસેસ છે એટલી કોઈ મેટર નથી કરતી બરાબર પણ નોર્મલી એ બંને વચ્ચેની પ્રોસેસથી આપણને આ રીતે એઝોક્સી બેન્ઝીન ટાઈપનું કમ્પાઉન્ડ જે છે એ કમ્પાઉન્ડ મળી શકે છે તો એ પણ આપણે સાથે સાથે જોઈ લીધી રેડી આગળ વધીએ કે એઝોક્સી બેન્ઝીન છે એનું આપણે પાછું રિડક્શન કરાવીએ લાઈક આ જે પ્રોડક્ટ છે એનું પાછું રિડક્શન કરાવીએ તો આપણને એઝોબેન્ઝીન મળી શકે બરાબર અને હાઇડ્રેઝો બેન્ઝીન પણ મળી શકે રિડક્શનથી ચલો તો પ્રોસેસ કરાવીએ આ જે એઝોક્સી બેન્ઝીન છે એનું ફરી પાછું રિડક્શન એને પાછા બે હાઇડ્રોજન આપો તો માઇનસ શું થઈ જાય એચ ટુ આ ઓક્સિજન કેન્સલ આઉટ થાય તો આપણને મળી જશે સી સિક્સ એચ ફાઇવ એન ડબલ બોન્ડ એન સી સિક્સ એચ ફાઇવ આને કહેવાય એઝોબેન્ઝીન તમે જોઈ શકો કેટલી આગળ આગળ પ્રોસેસ પોસિબલ બને છે બરાબર ચાલો હવે આપણે એ જોશું કે આ જે એઝોબેન્ઝીન મને મળે છે એનું ફરી પાછું હું રિડક્શન કરાવું છું બે હાઇડ્રોજન આપી દઉં રેડી જો હું એને બે હાઇડ્રોજન પાછા આપીશ તો મારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આવી થશે સી સિક્સ એચ ફાઇવ એન એચ સિંગલ બોન્ડ એન એચ સી સિક્સ એચ ફાઇવ આ જે છે એને કહેવામાં આવશે હાઇડ્રેઝોબેન્ઝીન શું કહેવાય હાઇડ્રેઝોબેન્ઝીન રેડી તો મતલબ માં રિડક્શન થયા જ કરે ઓક્સિજન બધા જ કેન્સલ આઉટ થઈ જાય ખાલી હાઇડ્રોજન એડ થાય બરાબર તો પણ આપણને અલગ અલગ ટાઈપની જે પણ પ્રોડક્ટ્સ છે બરાબર એ બધી પ્રોડક્ટ આપણને મળી શકે નોર્મલી આ ટાઈપનું હોય છે રેડી ચાલો હવે પાછી આખી પ્રોસેસ તમને કહી દઉં કે કઈ રીતે પોસિબલ બને છે ઓકે ચાલો તો ફરી પાછું કહું કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે નાઇટ્રોબેન્ઝીન લીધું એનું રિડક્શન કરાયું તો વોટર મોલિક્યુલ કેન્સલ થઈ અને નાઇટ્રોસોબેન્ઝીન મળે છે એનું ફરી પાછું રિડક્શન તો હાઇડ્રોજન એડ થઈ અને આપણે બેન્ઝીન ડાયહાઇડ્રોક્સી એમાઇન મળે છે હવે બે કમ્પાઉન્ડ વચ્ચે ફરી પાછી મતલબ આગળ પ્રોસેસ થઈને એમાંથી શું બની શકે એઝોક્સી બેન્ઝીનનું ફરી પાછું રિડક્શન કરાવીએ તો બને એઝોબેન્ઝીન એનું ફરી પાછું રિડક્શન કરાવીએ તો બને હાઇડ્રેઝોબેન્ઝીન રેડી તો મતલબ તમે જોઈ શકો કે ડિફરન્ટ ટાઈપ્સની આપણને બહુ બધી રિડક્શન પ્રોસેસીસ જે છે એ અહીંયા મળી શકે છે ઓકે ચાલો આગળ વધીએ નાઉ હવે આપણે શું જોવાના છીએ એ તો આપણે એમ કહી શકીએ કે રિડ્યુસિંગ એજન્ટ જે છે બરાબર છે એ પ્રોપર રિડ્યુસિંગ એજન્ટ એની પ્રેઝન્સમાં જો આપણે પ્રોસેસીસ અલગ અલગ કરાવીએ તો આપણી પ્રોડક્ટ પણ અલગ અલગ હોઈ શકે બરાબર એઝોક્સી બેન્ઝીન હમણાં આપણને મળ્યું હતું યાદ હોય તો એ એઝોક્સી બેન્ઝીન જે છે એ આલ્કલાઇન સોડિયમ આર્સેનાઇટ છે એની પ્રેઝન્સમાં અથવા તો ગ્લુકોઝ અને એનએઓએચની પ્રેઝન્સમાં આપણને મળી શકે બરાબર તો એક વસ્તુ પોસિબલ છે બીજું એઝોબેન્ઝીન ક્યારે મળી શકે તો આપણે જેટલા પણ રિડક્શન કરાવ્યા એમાં કોઈ જગ્યાએ મેં એરા ઉપર લખ્યું નહોતું કે કોની કોની પ્રેઝન્સમાં આ જે રિએક્શન છે રિડક્શનની એ પોસિબલ બનશે બરાબર તો એ વસ્તુ એક્સપ્લેન કરું છું કે કન્ડિશન એવી હોઈ શકે
કે જ્યારે તમારે એઝોક્સી બેન્ઝીન બનાવવું હોય ઓલા બંને વચ્ચેની પ્રોસેસથી, તો તમારે રિડ્યુસિંગ એજન્ટમાં લેવું પડશે Na3AsO3NaOH, જેને કહેવાય આલ્કલાઇન સોડિયમ આર્સેનાઇટ, રેડી, અથવા ગ્લુકોઝ અને NaOH ચાલે રિડ્યુસિંગ એજન્ટમાં. પછી એઝોબેન્ઝીન જે એના પછી મળ્યું હતું એના માટે લેવું પડે ZnCH3OH ઇન્ટુ NaOH, મીન્સ કે આલ્કલાઇન મીડિયમમાં ઝીંક અને મિથેનોલ વડે રિડક્શનથી એ પોસિબલ બની શકે છે. અને લાસ્ટ વન જે હતું હાઇડ્રોઝોબેન્ઝીન, બરાબર છે, એ આપણે ઝીંક ડસ્ટ અને એક્વિયસ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ તો આપણને નોર્મલી મળી શકે એઝોબેન્ઝીન, બરાબર, હાઇડ્રોક્સોબેન્ઝીન, ચાલો. અથવા આપણી પાસે નાઇટ્રોબેન્ઝીન છે, સાંભળજો પ્રોસેસીસ કહું, કે માનો કે C6H5NO2 છે નાઇટ્રોબેન્ઝીન, રેડી. આ નાઇટ્રોબેન્ઝીન જે છે એનું રિડક્શન આપણે કરાવીએ કોની પ્રેઝન્સમાં, તો પ્રેઝન્સ આપણે લેવાની છે ઝીંક પ્લસ NaOH, બરાબર, અથવા તમે લઈ શકો CH3OH. મતલબ મિથેનોલની પ્રેઝન્સમાં ઝીંક અને આલ્કલી વચ્ચેની પ્રોસેસથી એઝોબેન્ઝીન મળે, આપણી જે સેકન્ડ નંબરની જે પ્રોડક્ટ હતી એ, બરાબર, એઝોબેન્ઝીન, આ રીતે બની જશે C6H5N(C6H5), રેડી. અને વોટર મોલેક્યુલ દૂર થાય H2. ચાલો, સંતુલન જો કરવું હોય તો કેટલા હાઇડ્રોજનની જરૂર પડશે, તો આ તો બે લેવા પડે કારણ કે બે અહીંયા બે જ છે. હવે બે દૂ 4, તો અહીંયા 4 કરવા પડે, બરાબર, 4 મોલ કરવા પડે. હાઇડ્રોજન ટોટલ કેટલા જોઈએ? 8 થાય, બરાબર. તો આવી પ્રોસેસ અહીંયા પોસિબલ બને છે કોની પ્રેઝન્સમાં, તો એ જોઈ લેવું. અને આનું નામ છે એઝોબેન્ઝીન. ઓકે, આગળ વધીએ. આવી જ રીતે માનો કે હું નાઇટ્રોબેન્ઝીન લઈ અને ઝીંક ડસ્ટ અને જલીય NaOHની પ્રેઝન્સમાં હું જો પ્રોસેસ કરાવું તો મારી પ્રોડક્ટ ચેન્જ થશે. સેમ રિએક્ટન્ટ C6H5NO2 છે, એનું મારે રિડક્શન કરાવવું છે, પણ હું રિડ્યુસિંગ એજન્ટ ફેરવું છું. હું ઝીંક ડસ્ટ રાખું છું પ્લસ એક્વિયસ NaOH રાખું છું, બરાબર. તો પ્રોસેસ થઈ અને મારી પ્રોડક્ટ બનશે C6H5NH સિંગલ બોન્ડ NH C6H5. આને શું કહેવામાં આવશે? આને કહેવાય હાઇડ્રેઝોબેન્ઝીન. શું કહેવામાં આવશે? હાઇડ્રેઝોબેન્ઝીન. પ્લસ વોટર મળશે ને? ઓકે, નામ આવશે હાઇડ્રેઝોબેન્ઝીન. બરાબર, તો હાઇડ્રેઝોબેન્ઝીન જે છે એ મને પ્રોડક્ટમાં મળી જશે. મારે સંતુલન કરાવવું હોય તો જોઈ લો કે આના બે મોલ જોશે. ઓક્સિજન 2 2 4, તો હું અહીંયા 4 કરીશ, તો 4 2 8 8 અહીંયા જોશે. હા, 8 ને 2 10 જોશે, એટલે મારો ફોલ્ટ છે, અહીંયા 10 આવશે, રેડી. ઓકે, તો તમે સમજી શકો કે અલગ અલગ રિડ્યુસિંગ એજન્ટ જે છે એ અલગ અલગ રિડ્યુસિંગ એજન્ટની અલગ અલગ રિડ્યુસિંગ એજન્ટની પ્રેઝન્સમાં આપણને અલગ અલગ પ્રોડક્ટ મળે નાઇટ્રો કમ્પાઉન્ડમાંથી. અને SN અને HCl વડે જો હું રિડક્શન કરાવું છું તો મને બધા મળી શકે, એઝોબેન્ઝીન મળી શકે, હાઇડ્રોઝોબેન્ઝીન મળી શકે અને એઝોક્સીબેન્ઝીન પણ મળી શકે. મતલબ શરૂઆતમાં જે 3 આપણને મળ્યા હતા એ 3 એ 3 એકસાથે જોતા હોય તો કોને લેવાનું? SN અને HCl. ઓકે, ચાલો. બીજી એક રિડક્શનની પ્રોસેસ છે કે ભાઈ એરોમેટિક નાઇટ્રો કમ્પાઉન્ડ જે છે, બરાબર, એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે આપણે જો રિડક્શન કરાવીએ તો આપણને એઝો કમ્પાઉન્ડ્સ મળે છે અને પ્રાઇમરી એમાઇન મળતું નથી, રેડી. તો જોઈએ, કારણ કે આપણે એલિવેટિક લઈને જ્યારે પ્રોસેસ કરાવી હતી ત્યારે આપણને પ્રાઇમરી એમાઇન મળી શકે એવી કન્ડિશન કંઈક આપણે જોઈ હતી, રેડી. ચાલો જોઈએ. ઓકે, આપણે લેવાનું છે C6H5NO2, રેડી. આનું રિડક્શન કરાવવાનું છે ઇન પ્રેઝન્સ ઓફ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ પણ એક સારો રિડ્યુસિંગ એજન્ટ છે, બરાબર, ઇથર દ્રાવકમાં. ઇથર દ્રાવકની અંદર હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો નાઇટ્રોબેન્ઝીન છે એનું રિડક્શન કરાવું તો મને એઝોબેન્ઝીન મળે. એઝોબેન્ઝીન હવે તમને આવડી જવો જોઈએ, C6H5N(N)C6H5, આને કહેવાય એઝોબેન્ઝીન.
રેડી? તો આજે છે એઝોબેન્ઝીન પ્રોડક્ટ આપણને મળી શકે, બટ ક્યારે? જ્યારે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે લઈ ઇથર સોલ્વેન્ટમાં નાઇટ્રોબેન્ઝીનનું રિડક્શન કરાવીએ. પ્લસ શું મળતું હશે? તો H2O આ તો પહેલાં જ આવશે. સંતુલન કરાવીએ, સંતુલનમાં બે લેવા પડશે, તો અહીંયા બે ઓક્સિજન, બે દું ચાર, તો અહીં ચાર કરવા પડશે, ચાર દું આઠ, થઈ ગયું. સિમ્પલ, એનું કંઈ ડિફિકલ્ટ છે નહીં. આગળ જોઈએ. હવે આજે આપણને કમ્પાઉન્ડ મળે છે બરાબર, એઝોબેન્ઝીન, એમાંથી તો તમને ખબર જ છે કે રિડક્શનથી પહેલાં શું મળી શકે આપણને. એઝોક્સીબેન્ઝીન મળે, પછી એમાંથી એના રિડક્શનથી આપણને હાઇડ્રોક્સીબેન્ઝીન મળી શકે. તો હાઇડ્રોક્સીબેન્ઝીન છે એમાંથી એઝોક્સીબેન્ઝીન અને અલ્ટરનેટ જો કરવું હોય તો એઝોબેન્ઝીનની કઈ રીતે પ્રોસેસ કરાવવી પડે એ જોઈએ આપણે બરાબર. ચાલો સરખાઈ ધ્યાન આપવું. આજે પ્રોસેસ પ્રોડક્ટ મળી છે ને એઝોબેન્ઝીન, એની રિએક્શન્સ જોવાની છે. તો આ રીતે હવે એરાપરની કન્ડિશન છે આવશે NaNaIO3. રેડી? NaIO3 જે છે ઝીંક NaOH, આ જે છે એને હું રિડ્યુસિંગ એજન્ટ તરીકે લઈ અને જો પ્રોસેસ કરું ને બરાબર, તો મને આ એઝોબેન્ઝીનમાંથી હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન મળે, લાઈક C6H5NH સિંગલ બોન્ડ NHC6H5. અને આ લઈને હું બેક પ્રોસેસ કરાવું બરાબર. જો ભાઈ પ્રોપર સમજો, વન મિનિટ. ઓકે, મતલબ હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન છે એની NaIO3 સાથે પ્રોસેસ કરાવું ઓક્સિડેશનની બરાબર. તો વોટર હાઇડ્રોજન છે વોટર મોલેક્યુલ ફોર્મમાં દૂર થઈને એઝોબેન્ઝીન મળે, પણ એઝોબેન્ઝીનનું રિડક્શન કરાવું તો શું મળે મને? હાઇડ્રોક્સીબેન્ઝીન. તો બે પોસિબલ છે ઓલ્ટરનેટ બરાબર, આમેય જઈ શકે ને આમેય જઈ શકે. ચાલો બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે એ પણ છે એઝોબેન્ઝીનમાંથી. ઓકે, ચાલો જોવો આ રીતે. રેડી? પ્રોસેસની અંદર માનો કે હું આજે આપણી પાસે એઝોબેન્ઝીન છે ને આપણી પ્રોડક્ટ, એની પ્રોસેસ હું કરાવું એસિટિક પર એસિડ સાથે. એસિડિક પર એસિડ એટલે CH3 C ડબલ બોન્ડો, ઓક્સિજન ઓક્સિજન હાઇડ્રોજન, આને એસિડિક પર એસિડ કહેવાય. એની સાથે પ્રોસેસ કરાવું ને તો મને એઝોક્સીબેન્ઝીન મળે, અને એઝોક્સીબેન્ઝીનનું રિડક્શન કરાવું, રિડક્શન બરાબર, તો મને એઝોબેન્ઝીન મળે. તો હું તમને બધી રિએક્શન લખી દઉં. આનું હું કરાવવાનું થાય ઉપરનું ઓક્સિડેશન છે, સાંભળજો. નીચેનું પાછું શું છે? રિડક્શન છે. એ જ રીતે ઉપરનું પાછું આમાં છે ઓક્સિડેશન, અને નીચેનું શું છે? રિડક્શન. એ તો ઘણા સમજવામાં પ્રોબ્લેમ કરશે. ઓકે, આમાં પ્રોડક્ટ શું બની શકે? તો આમાં મળશે C6H5N સવર્ગસ સંયોજક બોન્ડ, ઓક્સિજન ડબલ બોન્ડ N C6H5. તો આજે છે ને એનું નામ છે એઝોક્સીબેન્ઝીન, અને શું કહેવાય? એઝોક્સીબેન્ઝીન. તો વિચારો કે કેટલી કેટલી પ્રોડક્ટ બેઝિક જે બેઝિક મીડિયમ છે એની હાજરીમાં આપણે રિડક્શનથી મેળવી શકીએ છીએ. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. અનલિમિટેડ રિએક્શન્સ છે, બધી જોશું. ઇટ ટેક્સ ટાઈમ. ચાલો નવું રિડક્શન જોશું, જેને કહેવાય ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન, વિદ્યુતીય રિડક્શન. આ છે આપણું D, ABCDE. ઓકે, D લઈ લઈએ. આને કહેવામાં આવશે વિદ્યુતીય રિડક્શન. બરાબર, તો વિદ્યુતીય રિડક્શનની અંદર શું કરવાનું છે? એમાં ડાયલ્યુટ H2SO4 જે છે, ડાયલ્યુટ H2SO4 એસિડિક સોલ્યુશન, પણ વીક એસિડિક સોલ્યુશન છે બરાબર, નાઇટ્રોબેન્ઝીન નું એની પ્રેઝન્સમાં એનિલીનમાં રિડક્શન થશે, 90% આપણને પ્રોડક્ટ મળે. નોર્મલી રિએક્શન એવી હોય છે કે
આને વિદ્યુતીય રિડક્શન કહેવાય. રિડક્શન પ્રોસીડ થ્રુ ધ સેમ સ્ટેજીસ એઝ ડિસ્કસ્ડ એબો, બટ ધ નેચર ઓફ ધ ફાઇનલ પ્રોડક્ટ ડિપેન્ડ્સ અપોન ધ પીએચ ઓફ ધ રિએક્શન મીડિયમ. એ તો ઉપરના જેવું થયું ને કે ભાઈ ડિપેન્ડ કરે એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ મીડિયમ છે, એના પરથી પ્રોડક્ટ મળશે. તો સાંભળજો કે જ્યારે તમે રિએક્શન જ કહી દઉં કે નાઇટ્રોબેન્ઝીન લ્યો છો લાઈક C6H5NO2 અને ડાયલ્યુટ H2SO4 એટલે કયું મીડિયમ થઈ ગયું, pH less than 7 ઇન એસિડિક મીડિયમ, બરાબર. એસિડિક મીડિયમની અંદર જો તમે ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન કરાવો છો, સાંભળજો, આ ડાયલ્યુટ વીક એસિડિક મીડિયમ છે બરાબર, એમાં વિદ્યુતીય રિડક્શન કરાવો છો તો તમારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ મળશે એનિલિન C6H5NH2 અને 90% પ્રોડક્ટ મળે છે. રેડી? પણ સ્ટ્રોંગ એસિડિક માધ્યમ કોન્સન્ટ્રેટ H2SO4ની હાજરીમાં જો હું આ જે પ્રોસેસ કરાવું છું તો ફર્સ્ટ ઓફ ઓલ ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇન બનશે રિડક્શનથી, જે આઇસોમેરિક ચેન્જના કારણે આપણને પેરાએમિનોફિનોલ આપી શકે છે. રેડી? એટલે તમે જોઈ શકો કે ખાલી ડાયલ્યુટ H2SO4 અને સ્ટ્રોંગ H2SO4ની પ્રેઝન્સમાં જો રિડક્શન કરાવવામાં આવે, કયું, વિદ્યુતીય, અહીંયા કોન્સન્ટ્રેટ H2SO4 લેવાનું, બરાબર, pH less than 7, બરાબર. મતલબ સ્ટ્રોંગ એસિડિક મીડિયમ, બરાબર. તો સ્ટ્રોંગ એસિડિક મીડિયમમાં જો તમે સેમ પ્રોસેસ કરાવો છો, કઈ, વિદ્યુતીય રિડક્શન, તો તમારી પ્રોડક્ટ જે છે એ મળશે C6H5NHOH. આને શું કહેવામાં આવશે, તો ફિનાઇલ હાઇડ્રોક્સી બેન્ઝીન. રેડી? ફિનાઇલ હાઇડ્રોક્સી બેન્ઝીન. પણ એ પ્રોડક્ટ આઇસોમેરિક ચેન્જ થશે, મતલબ ઇન્ટ્રોમોલેક્યુલર રીઅરેન્જમેન્ટ, મતલબ આંતર આણ્વીય પુનઃ ગોઠવણી થાય અણુમાં, આંતર આણ્વીય પુનઃ ગોઠવણીના કારણે એમાંથી નવું બની જાય બેન્ઝીન રિંગમાં, ઉપર NH2 રહી જાય અને અહીંયા શું આવી જાય, OH. આજે બને ને એનું નામ આવશે પેરાએમિનોફિનોલ, બરાબર છે. તમે જોઈ શકો આનું નામ જુદું છે. ધીસ કમ્પાઉન્ડ ઇઝ નોટ ધ સેમ આઇડેન્ટિકલ કમ્પાઉન્ડ વિથ પ્રીવિયસ કમ્પાઉન્ડ, બરાબર. આગળના કમ્પાઉન્ડ કરતાં ડિફરન્ટ છે. તો આપણે અહીંયાનું નામ આપીશું કે પેરાએમિનોફિનોલ. આપણી જે પ્રોડક્ટ છે એ આવશે પેરાએમિનોફિનોલ. તો પેરાએમિનોફિનોલ જે છે આપણી ફાઇનલ પ્રોડક્ટ મળશે. તો તમે જોઈ શકો કે વિદ્યુતીય રિડક્શન જ છે સેમ, બટ અહીંયા સ્ટ્રોંગ છે, અહીંયા વીક છે. એકમાં એનિલિન પ્રોડક્ટ છે અને એકની અંદર છે ફિનાઇલ હાઇડ્રોક્સીબેન્ઝીન ઓર પેરાએમિનોફિનોલ. રેડી? આગળ જોઈએ. ચાલો, તો એસિડિક માધ્યમમાં વિદ્યુતીય રિડક્શન કરાવીએ તો તમે જોઈ લીધું છે કેવી અસર થાય છે. હવે વિદ્યુતીય રિડક્શન જ કરાવવાનું છે પણ આલ્કલાઇન માધ્યમમાં, એટલે આલ્કલાઇન માધ્યમની અંદર જો આપણે હાઇડ્રોક્સીબેન્ઝીન નાઇટ્રોબેન્ઝીન છે એનું રિડક્શન કરાવીએ તો પહેલાં હાઇડ્રોક્સીબેન્ઝીન મળશે, જે આપણે જોયું તેમ આંતરાણીય પુનઃ ગોઠવણીથી બેન્ઝીડીન બનાવશે, મતલબ માધ્યમમાં નાઇટ્રોબેન્ઝીન C6H5NO2 એનું આપણે શું કરાવીએ, વિદ્યુતીય રિડક્શન.
પણ કયું માધ્યમ આવશે? આલ્કલાઇન માધ્યમ, બરાબર. તો આપણને આવું મળશે સી સિક્સ એચ ફાઇવ એન એચ એન એચ સી સિક્સ એચ ફાઇવ. આવી પ્રોડક્ટ મળે પહેલી, રેડી. આનું નામ શું આવશે? હાઇડ્રોક્સી બેન્ઝીન, એ તો આપણને ખબર છે. હાઇડ્રોક્સી બેન્ઝીન. આ જે હાઇડ્રોક્સી બેન્ઝીન છે એમાં શું થાય? અગાઉ જે જોઈ ગયા એ આંતરાણ્વીય પુનઃગોઠવણી, અંતઃઆણ્વીય. ભાઈ આગળનામાં અંતઃઆણ્વીય હતી, આંતરાણ્વીય નહોતી, માય ફોલ્ટ છે. તો અંતઃઆણ્વીય પુનઃગોઠવણી, અંતઃઆણ્વીય પુનઃગોઠવણીથી આવું બની જાય NH2 C6H5 NH2 આવું બને. આને કહેવાય બેન્ઝીડીન. શું કહેવામાં આવશે આને? બેન્ઝીડીન. આવું આવું પોસિબલ છે. તો અનકાઉન્ટેબલ નંબર્સ ઓફ રિડક્શન પ્રોસેસીસ ઓફ નાઇટ્રો કમ્પાઉન્ડ આર અવેલેબલ ઇન સો મેની રેફરન્સ બુક્સ. એન્ડ તમે જોઈ શકો કે બધાની પ્રોડક્ટ પણ જુદી જુદી આવે છે. વી હેવ નો એની કાઇન્ડ ઓફ મિકેનિઝમ ફોર ધીઝ રિએક્શન્સ, બટ વી હેવ ટુ જસ્ટ કન્સિડર દેટ થ્રુ વિચ રિએક્શન વી કેન ફાઇન્ડ વિચ ટાઈપ ઓફ પ્રોડક્ટ, બરાબર. કઈ રિએક્શન કરાવીએ તો આપણને કઈ પ્રોડક્ટ મળશે એ નોર્મલી બસ આ રીતે આપણે જસ્ટ યાદ રાખવાનું છે, બરાબર. હજી પણ રિડક્શનની પ્રોસેસીસ બાકી છે. એના સિવાય બીજી કેમિકલ પ્રોસેસીસ, ઓમે ગોડ, બહુ બધી બાકી છે જે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફિનિશ કરશું. અત્યારે તો પોસિબલ નથી, બરાબર, પણ કાલ વિડીયો લેક્ચર જે આપણે જોશું એમાં એ ફિનિશ થઈ જશે. રેડી?